પાટણમાં કોંગ્રેસ દ્વારા કૃષિ વિધેયક બિલના વિરોધમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસી આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ ધરણા પ્રદર્શનમાં આવી રહેલા ખેડૂતોને પોલીસે અટકાવી નવજીવન ચાર રસ્તા પર ચક્કાજામનો પ્રયાસ કરી રહેલ 25 જેટલા ખેડૂતોની અટકાયત કરી હતી। ભાજપ સરકાર દ્વારા ખેડૂત હિત વિરોધી ત્રણ કાળા કાયદા ઘડવામાં આવતા પંજાબ અને હરિયાણાના ખેડૂતો દ્વારા દિલ્હીમાં મહા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે આ આંદોલનને સમર્થન આપવા અને આ કાળા કાયદાઓ પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે પાટણમાં આજરોજ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી સામે પ્રતિક ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરોએ સરકાર સામે ઉગ્ર દેખાવો કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આ ત્રણેય વિધેયકો પરત ખેંચવામાં આવે તેવી માંગ કરી હતી। આ ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને ખેડૂતો એકઠા થાય તેવી આશંકાને પગલે પોલીસ દ્વારા હાઈવે માર્ગો અને શહેરના વિવિધ સ્થળોએ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો અને ઠેર ઠેર બેરી આડસો મૂકી વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। શહેરના નવજીવન ચાર રસ્તા પર કેટલાક કાર્યકરો દ્વારા દેખાવો કરી હાઈવે ચક્કાજામનો પ્રયાસ કરવામાં આવતા 25 જેટલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી હતી, જેની જાણ પરેશ ધાનાણી, પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરને થતા તેઓ બી ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા અને જવાબદાર પોલીસ અધિકારી સાથે ચર્ચા કરી કાર્યકર ખેડૂતોને મુક્ત કરાવ્યા હતા। વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર માલેતુ જોરોને સાચવવા ખેડૂત હિત વિરોધી આ ત્રણ કાયદાઓ પસાર કર્યા છે, જેનાથી ખેડૂતોના હિતને નુકસાન થશે। માલેતુ જારો ખેડૂતોની ઉપજનો સંગ્રહ કરી ગ્રાહકો પાસેથી મનફાવે તેવા ભાવ વસૂલ કરશે, બીજી તરફ એપીએમસીનું માળખું પણ ધ્વસ્ત થશે અને ખેડૂતોને પોતાની ઉપજનું પૂરું મૂલ્ય મળશે નહીં। અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ ખેડૂતો સદ્ધર થશે, જગતનો તાત જો સ્વાભિમાનથી જીવશે તો સામાન્ય માણસના ભૂખ ભાંગશે, એનું બે ટાણા પેટ ભરાશે, એની હંમેશા ચિંતા કરી હતી અને એ જ ચિંતાને આગળ ધપાવતા આ ખેડૂત વિરોધી ભારતીય જનતા પાર્ટીના અસંવિધાનિક રીતે પસાર થયેલા કેન્દ્રીય કાયદાઓનો દેશની સંસદમાં પણ વિરોધ કર્યો હતો, ગુજરાતની વિધાનસભામાં પણ અમે ખૂબ આક્રમક વિરોધ કર્યો હતો। બહુમતીના બળે લોકશાહીને ગળે ટૂંકો આપી વિરોધ પક્ષના અવાજને કચડવાની માનસિકતાએ આ કાળા કાયદાઓ દેશમાં અને ગુજરાતમાં થોપી બેસાડ્યા છે। પરિણામે એપીએમસીની જે વ્યવસ્થા હતી એ તૂટી જશે, ખેડૂતોને સાચો તોલ પૂરો ભાવ મળે, ત્વરિત નાણાં મળે એવી વ્યવસ્થાને તોડી અને સમગ્ર ગુજરાત સહિત દેશમાં કરોડો રૂપિયાની મોંઘી મૂલી જે એપીએમસીની જમીનો છે એ મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને કોમર્શિયલ યુઝ માટે થઈને ખોળે ધરવામાં આવશે। બીજી તરફ વૈકલ્પિક વેચાણની વ્યવસ્થાના અભાવે ખેડૂતોએ ખાનગી ઉદ્યોગપતિઓને પોતાનો માલ વેચવા મજબૂર થવું પડશે। મલ્ટીનેશનલ કંપનીઓ પૈસાના જોરે પાણીના ભાવે ખેડૂતોની ઉપજ ખરીદી લેશે, એ ઉપજ ઉપર સંગ્રહ નિયંત્રણ હતું એનો કાયદો કમજોર કર્યો છે, કરોડો રૂપિયાના રોકાણે પાણીના ભાવે ખેડૂતની ઉપજોને લૂંટી એનો સંગ્રહ કરવામાં આવશે, મોનોપોલી ઊભી થશે ત્યારે આવતા દિવસોમાં રૂપિયે ખરીદેલો માલ 3 રૂપિયે ગ્રાહક ઉપર મજબૂરીવશ થોપવાનો જે પ્રયાસ થયો છે એને ગુજરાતના ખેડૂતો દેશના ખેડૂતો વખોડે છે, એનો વિરોધ કરે છે। ઘણા બધા ખેડૂતો દિલ્હીના ભાજપની ખેડૂત વિરોધી નીતિઓના આંદોલનમાં પહોંચ્યા છે અને આજથી ગુજરાત કોંગ્રેસે પણ હાકલ કરી છે, આવતા દિવસોમાં ગુજરાતના ખેડૂતો પણ સરકારે જે પોલીસનો પહેરો છે, જે કવચ રચ્યો છે, જે કિલ્લેબંધી કરી છે એને તોડી આ દેશના ખેડૂતો એ જે આંદોલન છે એને ટેકો આપવા દિલ્હી પહોંચશે। આ લડાઈ સરકારી નીતિઓ સામે છે, ખેડૂત વિરોધી નીતિઓ સામે છે, ખેડૂત વિરોધી કાળા કાયદાઓ સામે છે। અમે સરકારને વિનંતી કરીએ છીએ કે જગતના તાતને જીવાડવા માટે આ ત્રણે ત્રણ કાળા કાયદા ત્વરિત પરત ખેંચવા। છેલ્લો સવાલ, ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકશાહી મરી પરવારી છે, બહુમતીના બળે વિરોધ પક્ષના અવાજને પણ કચડવામાં આવે છે, ભય
ભ્રમ અને ભ્રષ્ટાચારી શાસન વ્યવસ્થાથી સામાન્ય માણસ એના અધિકારોને ક્યાંય અવરોધવામાં આવી રહ્યા છે અને જે લોકો સરકારી નીતિઓનો વિરોધ કરે એને ક્યાંય ડરાવવામાં આવે, ક્યાંય ધમકાવવામાં આવે, ક્યાંય લલચાવવામાં આવે, ક્યાંય ફોસલાવવામાં આવે અને ક્યાંય કાળાધનના કોથળે તોળે અને લોકશાહીને લૂણો લગાડવાનો સતત ગાંધી અને સરદારના ગુજરાત એના માટે હવે રાજનીતિ તૈયાર કરી છે ભાજપ અને કોંગ્રેસે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ચૂંટણીઓ એ લોકશાહીને જીવંત રાખવા માટેનો યજ્ઞ છે અને દરેક ચૂંટણીઓની અંદર વૈચારિક લડાઈઓ હોય પણ ક્યાંય વ્યવસ્થા તૂટે તો એની નવી પેઢીને ભારે મોટું નુકસાન થાય. કમનસીબે ભાજપના રાજમાં જે સંવિધાનિક વ્યવસ્થાઓ છે એ તૂટી રહી છે. લોકશાહીને લૂણો લગાડી અને સત્તાની ગાદીએ ચીપકી રહેવાની જે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા છે એને ગુજરાતના લોકો 2022માં જરૂર જવાબ આપશે એવો મને સંપૂર્ણ. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલે ખેડૂત વિરોધી આ કૃષિ બિલોને વખોડ્યા હતા અને સરકાર દ્વારા ખેડૂતોને અન્યાય કરવામાં આવતો હોવાનું જણાવી પાટણ અને સરસ્વતી તાલુકામાં હાલમાં પિયતની સિઝન ચાલી રહી છે છતાં સુજલામ સુફનાલ કેનાલમાં પિયતનું પાણી છોડવામાં આવતું નથી. આ ધરણા પ્રદર્શનમાં ખેડૂતો આવી ના શકે તે માટે પોલીસે ઠેર ઠેર બંદોબસ્તો ગોઠવી કાર્યકરો અને ખેડૂતોને આવતા અટકાવ્યા છે. સરકારના ઇશારે પોલીસ ખેડૂતો સાથે જો હુકમે ભર્યું કામ કરી રહી છે. કોંગ્રેસ શાસિત એટલા માટે ખુદ જોડાયા છે કે ઘણી જગ્યાએ ખેડૂતોને દબાવી દેવામાં આવે છે. સરકારે સત્તાનો પોલીસનો દુરુપયોગ કરી અને ખેડૂતોને દબાવી દીધા છે, પરંતુ આંદોલન બધી જગ્યાએ ના થાય, ધીમે ધીમે આંદોલનની શરૂઆત થાય. જે રીતે આઝાદીની ચળવળની શરૂઆત પંજાબથી થઈ હતી એ જ રીતે આ ખેડૂતના આંદોલનની શરૂઆત પણ પંજાબની થઈ છે, એટલે પંજાબની ધીમે ધીમે આ આંદોલન વેગ પકડશે અને જ્યારે ખેડૂતો જાગૃત થશે અને લોકજાગૃતિ આવશે ત્યારે સમગ્ર દેશની અંદર આ ખેડૂતોનું આંદોલન બહુ તીવ્ર અને ઉગ્ર રીતે બનશે. ભાજપનું કહેવું છે કે જે માંગણી છે ખેડૂતોની એ ગેરવ્યાજબી છે, તેમને ટેકાનો ભાવ મળતો તો ને મળતો રહેશે, એ બાબતે શું કહેવું છે? ટેકાનો ભાવ તો વર્ષોથી કોંગ્રેસ સરકાર હતી અને આપતી હતી, ટેકાના ભાવ કરતાં પણ નીચા ભાવે અત્યારે ભાજપના શાસનની અંદર ખેડૂતોએ એમનો પાક વેચવો પડે છે. એટલે સમગ્ર દેશ અને ખેડૂતો જાણે છે કે આ ભાજપની સરકાર એ ખેડૂત વિરોધી સરકાર છે અને એના જે ખોટા વચનો આપી અને ખેડૂતોની 2022 સુધીની અંદર આવક બમણી કરવાની વાત કરી હતી એ ખેડૂતોની આવક બમણી નહીં પણ ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે અને હવે ખેડૂતો જાગૃત બન્યા. ગુજરાતમાં કોંગ્રેસ ખેડૂતોનો કોઈ વિરોધ નથી, તેમ છતાંય ખેડૂતોને ભ્રમમાં રાખી અને વિરોધ શરૂ કર્યો છે, શું કહેવા માંગે છે કોંગ્રેસ? ખેડૂતોનો વિરોધ છે. તમે જુઓ છો અત્યારે પાટણની અંદર નામદાર હાઈકોર્ટનો આદેશ હોવા છતાં લિમિટેડ સંખ્યાની અંદર અમે ખેડૂતોને બોલાવ્યા હોવા છતાં આજે મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવ્યા છે અને દરેક પાટણની આજુબાજુ દરેક જગ્યાએ ખેડૂતોને ધરપકડ પણ કરી દેવામાં આવી, એમના સાધનો પણ રોકવા દેવામાં આવતા નથી. એટલે હવે ખબર પડશે કે ગુજરાતની અંદર ખેડૂતોનો વિરોધ છે કે નહીં. કોંગ્રેસમાં જે રાજ્યભરમાં આ દેખાવો શરૂ કર્યા છે ખેડૂતને સાથે લઈને, શું આ રાજનીતિ શરૂ થઈ છે? કોઈ રાજનીતિ નથી, ખેડૂતોના હિતની નીતિ છે, ખેડૂતોના હિતની વાત છે અને ખેડૂતોના હિત માટે આંદોલન થઈ રહ્યું છે. એની અંદર કોઈ રાજનીતિ નથી. ખેડૂત માટે કોઈ રાજનીતિ હોય, ખેડૂતનો કોઈ સમાજ ના હોય અને તમામ પ્રકારના લોકો ખેડૂત ખેતી સાથે સંકળાયેલા હોય એટલે ખેડૂતોને લઈને કોઈ રાજનીતિ ના. કિરીટભાઈ, કોની ધરપકડ કરવામાં આવી તમે હાલ બોલ્યા તે પ્રમાણે? અત્યારે અમારા જે સાંઈબાબા ચાર રસ્તા છે, અમારા જે જયેશ પટેલ છે પાર્ટીના સેનાના પ્રમુખ, એમની પણ ધરપકડ કરવામાં આવી. ખેડૂત નેતા ને? ખેડૂત છે ને, ખેડૂત છે, એનો નેતા છે, ખેડૂતનો કમલ પાટીનો. બીજા કોણ? અન્ય કોની? એની સાથે 10-15 ખેડૂતોની ધરપકડ કરવામાં આવી. ઓકે, કયા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા એ લોકો? એ ખબર નથી, એમનો ફોન બંધ આવે છે અત્યારે એટલે છપક થઈ ગયો નથી, પણ એમની ધરપકડ કરી અને એમને કોઈક જગ્યાએ લઈ ગયા છે. સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે ભાજપ દ્વારા ખેડૂત વિરોધી કાળા કાયદાઓ ઘડી ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે. સરકાર આ કાયદાઓ રદ નહીં કરે તો પાટણ જિલ્લા અને ગુજરાતના ખેડૂતો પણ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનમાં ભાગ લેવા જશે. ભારતીય જનતા પાર્ટીનું જ્યારથી શાસન આવ્યું છે ત્યારથી ખેડૂત વિરોધી કાયદા ઘડવામાં આવે છે. ખેડૂતના
ક્યાંય અન્યાય થાય, ખેડૂત ક્યાંક દખી થાય, જગતનો ત્યાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં ફસાય એવા કાળા કાયદા ઘડવામાં આવે છે. કેન્દ્ર સરકારની અંદર જે કાયદો કાળો કાયદો ઘડવામાં આવ્યો છે, જે પ્રાઇવેટીકરણ કરવાનું આવ્યું છે, ખેડૂત ખેડૂત નથી રહેતો, ખેડૂતની જમીન ઉદ્યોગપતિઓ પચાવી લે એના માટેના આવા કાયદાઓ ઘડવામાં આવે છે. અને આ ખેડૂત વિરોધી કાયદો અમે એના સખત વિરોધમાં બેઠા છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન કરવું પડશે, તો આંદોલન પણ કરશું અને ખેડૂતોને ન્યાય અપાય ચપી. ચંદનજી, કેટલા બિલ પાસ કરવામાં આવે છે, શું મતલબ છે? એપીએમસીનું પ્રાઇવેટીકરણ જે કર્યું, ઉદ્યોગપતિઓનો જે કાયદો પસાર કર્યો, ખેડૂત ગમે તે જગ્યાએ ઉદ્યોગપતિઓની જમીન પચાવી શકે, ખેડૂતનો માલ ઉદ્યોગપતિ સંગ્રહ કરી શકે, અને પ્રાઇવેટીકરણ જે કર્યું છે એનાથી ખેડૂતને મોટો અન્યાય થાય છે. અને અન્યાયને બચાવવા માટે આજે દિલ્હીમાં પંજાબનો ખેડૂત, હરિયાણાનો ખેડૂત અને સમગ્ર રાજ્યનો ખેડૂત આજે દિલ્હી પહોંચવાના મૂડમાં છે. અને અહીંયા પણ અમે ખેડૂત વિરોધના કાયદામાં અમે અહીંયા આંદોલન ઉપર બેઠા છીએ. ટોટલ કેટલા બિલ પાસ થયા છે? ટોટલી 3 બિલ પાસ થઈ ગયા છે અને 3 બિલ ખેડૂત વિરોધી કાળા કાયદા સમાન પાસ થયા છે.